गुजरात सहित देशना अनेक राज्यों में महाभारत काल की मान्यताओ प्रचलित छे। अनेक पौराणिक मंदिरों महाभारत काल साथ संबंधित होवाने लईने लोकवायकाओ पण छे। अने त्यारे राज्यना छीवाड़े आवेला वलसाड जिल्ला अने दमणनी हद पर आवेलो कुंतेश्वर महादेवनुं मंदिर पण अति पौराणिक छे, ज्यां एक ज गर्भगृहमां एक बे नहीं परंतु नव नव शिवलिंगोनी स्थापना करवामां आवी छे अने ते ओळखाय छे कुंतेश्वर तरीके। રાજ્યના દક્ષિણ છેવાડે આવેલો વલસાડ જિલ્લો અને દક્ષિણ ભાગ સદીઓ પહેલા દંડકારણ્ય તરીકે પ્રસિદ્ધ હતો। બીજો પ્રદેશ પરશુરામ ભૂમિ કહેવાતો। પુરાણ પ્રસિદ્ધ સાત ચિરંજીવીઓમાં જેમનો સમાવેશ થયો તેવા ઋષિની આ તપોભૂમિ હતી। આ વિસ્તારમાં કેટલાય પૌરાણિક મંદિર અને સ્થળો આવેલા છે અને એમાંનું એક શિવાલય એટલે કુંતેશ્વર મહાદેવ। વલસાડ જિલ્લાના વાપી અને દમણની હદ પર આવેલ કુંતા ગામનો કુંતેશ્વર મહાદેવનું શિવાલય ખૂબ જ જાણીતું છે। મહાભારત કાળથી જોડાયેલ કુંતેશ્વર મહાદેવની નોંધ ગુજરાતના સુપ્રસિદ્ધ કવિ નર્મદે પણ ગુજરાતનો જય જયકાર કરતી લખેલી કવિતામાં તેનો ઉલ્લેખ છે। આમ કુંતેશ્વર મહાદેવનો મહિમા કવિ નર્મદે પણ ગાયો છે અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કવિ નર્મદની આ પંક્તિઓને ટાંકી કુંતેશ્વર મહાદેવનું સ્મરણ પણ કરી ચૂક્યા છે। સહાયમાં સાક્ષાત જય જય ગરવી ગુજરાત। એક નહીં અહીં થાય છે નવ શિવલિંગની પૂજા। નવમાંથી એક શિવલિંગ છે સ્વયંભૂ। પાંડવોએ અહીં કરી હતી ભગવાન શિવની આરાધના, પરંતુ કેમ દેવોના દેવ ઓળખાયા કુંતેશ્વર તરીકે? જણાવીએ શિવનો મહિમા। વાપીથી 7 કિલોમીટર દૂર તમામ બાજુએથી દમણની સરહદને અડીને આવેલ કુંતા ગામ, જ્યાં આવેલું છે કુંતેશ્વર મહાદેવનો અર્ધ નારેશ્વર શિવલિંગ સહિત 8 શિવલિંગ આવેલા છે। આમ કુલ 9 શિવલિંગની અહીં પૂજા થાય છે। તેનો ઇતિહાસ પણ રોચક અને રસપ્રદ છે। કુંતેશ્વર મહાદેવનો ઇતિહાસ દ્વાપર યુગ મહાભારત કાળની સાથે સંબંધ ધરાવે છે। એક લોકવાયકા પ્રમાણે પાંડવો જ્યારે કૌરવો સામે જુગારમાં રાજપાટ દ્રૌપદી બધું જ હારીને વનવાસ માટે નીકળ્યા ત્યારે દંડકારણ્યની આ ભૂમિમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માતા કુંતીએ 5 પાંડવો, દ્રૌપદી અને ભગવાન શ્રી કૃષ્ણએ શિવલિંગ બનાવી ભોળેનાથને પ્રસન્ન કર્યા હતા। ભોળાનાથે તેઓને અર્ધનારેશ્વર એટલે કે શિવ પાર્વતીના સ્વરૂપમાં દર્શન આપ્યા। અહીં સ્વયંભૂ શિવલિંગ અર્ધનારેશ્વર સ્વરૂપે કુંતા માતાએ શિવલિંગની સ્થાપના કરી। તે સાથે જ કુલ 9 શિવલિંગની અહીં સ્થાપના કરાઈ છે, જે ભાગ્યે જ અન્ય કોઈ સ્થળે આપને જોવા મળે અને ત્યારબાદથી જ આ તીર્થનું મહાત્મ્ય વધ્યું છે। આ સ્થળને કુંતા માતાના નામે ખ્યાતિ મળી છે અને કુંતા તરીકે ઓળખાયું। કુંતા માતાએ આ સ્થાને અર્ધનારેશ્વરની પૂજા કરતા પોતાના સારા કષ્ટ દૂર કર્યા। 8 પાંડવો, દ્રૌપદી, કૃષ્ણ, બલરામ અને એક ભૈરવનાથ છે, એક એમ કરીને 9 શિવલિંગ છે ને મેઇન જે શિવલિંગ છે તે કુંતી માતા કુંતેશ્વર માટે। જ્યારે એ લોકો વનવાસ આવેલા દાસકલ્ય વન ત્યારે આ જગ્યા પર બી એમ કે એ લોકો આવેલા, જ્યારે ભીમની એવી આરાધના હતી કે પાંડવોની એવી કે જ્યાં લગીને શિવલિંગની પૂજા નહીં કરીએ ત્યાં લગીને અમે ભોજનની આરોગ્ય, તો પહેલાં અહીંયા શિવલિંગ નહીં હતું, એ લોકો જાતે સ્થાપના કરીને પ્રસન્ન કર્યા, જે 5 શિવલિંગની પૂજા કરી તેમાં અર્ધનારેશ્વર પૂજા પ્રસન્ન થયા, તેની પૂજા કુંતા માતાએ કરી કુંતેશ્વર માટે કુંતા ગામ। કુંતેશ્વર મહાદેવ મંદિરમાં મહારાષ્ટ્રના ભીમાશંકર જ્યોતિર્લિંગ જેવું અર્ધનારેશ્વર સ્વરૂપનું અદ્વિતીય સ્વયંભૂ શિવલિંગ છે।
એથી પણ વિશેષ વાત એ છે કે સામાન્ય રીતે અન્ય શિવાલયોમાં એક જ શિવલિંગ હોય, પરંતુ અહીંયા તો નવ નવ અને તે પણ પાંડવોએ સ્થાપેલા શિવલિંગની પૂજા થાય છે. સિદ્ધેશ્વર ધામમાં નવ શિવલિંગ છે. શિવાલયમાં એક સાથે નવ શિવલિંગ આખા હિન્દુસ્તાનમાં કશે પણ નથી. અહીંયા જે શિવલિંગ છે એ પાંડવોની પાર્થિવ શિવલિંગની પૂજા છે. કુંતેશ્વર મહાદેવનો મહિમા ન માત્ર ગુજરાત પૂરતો, પરંતુ અન્ય પ્રદેશના લોકો પણ અહીં દર્શનાર્થે આવે છે. અને કુંતેશ્વર મંદિર બહુ પુરાણું છે અને પૌરાણિક માન્યતા અનુસાર તે એને ઘણી બધી વાયકાઓ છે કે કુંતા માતા અહીંયા પૂજા કરી હતી, પાંડવો ફરતા ફરતા અહીંયા આવ્યા હતા એના વનવાસ દરમિયાન. અમને તો બહુ જ છે, કારણ કે અમે લોકો તો ઘણા ટાઈમથી અહીંયા આવીએ છીએ, પણ જે પણ વિશ માંગે છે બધી અમારી પૂરી થાય છે. અમારે આ મંદિરનો મહિમા એવો છે કે સંતાન પ્રાપ્તિવાળા લોકો ખાસ અહીં આવે છે. અહીં દર્શનથી કોઢમાંથી મુક્તિ મળતી હોવાની પણ માન્યતા છે. આથી દાદાના દર્શન કરી શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરે છે. ભક્તજનોની મન્નતો અહીં પૂરી થાય છે. દરેક ભક્તજનો સૌ પ્રથમ બાધા લઈ જાય ભગવાનની, કંઈ પણ મનોકામના હોય તે ભગવાનને કહી જાય. ભગવાનની મનોકામના એમની બાધા પહેલાં પૂરી કરી દે છે. આ મંદિરમાં અન્ય દેવી દેવતાઓના પણ સ્થાનક છે. કાળ ભૈરવ ગંગાજીની મૂર્તિ છે. જો કે આ મંદિરની સૌથી ધ્યાન આકર્ષિત કરતી મૂર્તિ હોય તો તે છે પવનપુત્ર હનુમાનજીની. સામાન્ય રીતે મંદિરોમાં હનુમાનજીના હાથમાં ગદા હોય છે, પરંતુ અહીં તો હનુમાનજીના હાથમાં ખંજર જોવા મળે છે, કારણ કે અહીં શિવ ભક્ત હનુમાનના રૂપમાં આ મૂર્તિ છે. હનુમાનજીના રામ ભક્તના હાથમાં ગદા છે, ત્યારે આ આપણા હનુમાનજીના હાથમાં ખંજર છે. એ શિવ ભક્ત હનુમાનજી છે, ત્યારે રામ ભક્તના હાથમાં ગદા હોય છે. ત્યારે પાંડવો અહીંયા આવેલા ત્યારે હનુમાનજીએ બી હાજરી આપેલી. આ મંદિરનો બે વખત જીર્ણોદ્ધાર થઈ ચૂક્યો છે, તેનાથી જ ખ્યાલ આવે છે કે મંદિર કેટલું જૂનું અને ઐતિહાસિક છે. મંદિરમાં ભવ્ય અને સુંદર દીપમાળા આવેલ છે, જેના માટે કહેવાય છે કે આ જીવતી સમાધિ કોઈ પવિત્ર સ્ત્રી સંન્યાસીની છે, જ્યાં કોઈ પણ માનતા પૂરી થતા દીવા પ્રગટાવાય છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, કુંતા, વલસાડ.